नेक्स्ट क्वेश्चन मित्रों, નીચેની સબક સ્પીસીઝમાં ધાતુનો ઓક્સિડેશન આંક તમારે ફાઇન્ડ કરવાનો છે. પહેલું આપ્યું છે COH2O CNEN. EN એટલે શું થાય? ઇથેન 1,2-diamine, રાઈટ, જે લિગેન્ડ તરીકે કામ કરી શકે, દ્વિદંતીય છે, બે રીતે બોન્ડ બનાવશે, પ્લસ ટુ. તો એક્સ જે છે આપણે આનું ફાઇન્ડ કરવું છે ને, આનું ફાઇન્ડ કરવું, એને મેં ધારી લીધું શું, એક્સ ઇન્ટુ H2O CN પ્લસ 2N ઇઝ ઇક્વલ ટુ 2. આ મેં કયા મૂક્યા, આ જે હતા ને એ મેં અહીંયા મૂકેલા. ક્લિયર? ચાલો, એક્સ એચ ટુઓ તો 0, સીએન સીએન શું હોય, -1, આ જે છે 0, કોઈનો આંક નથી. એક્સ -1 ઇઝ ઇક્વલ ટુ 2, તો એક્સ પ્લસ 3. તો તમારો શું જવાબ આવે છે? એક્સ પ્લસ 3. અહીંયા જોજો, બીજું જો, આ તમારા બે માર્ક માટે મેં વધારે અહીંયા પોર્સ આપ્યા છે, કારણ કે બધી પ્રેક્ટિસ થઈ જાય તમારી માટે. સીઓ બીઆર ટુ એએન ટુ પ્લસ, તો એક્સ પ્લસ 2Br, એક્સ એટલે આનું તમારે ફાઇન્ડ કરવાનું કીધું છે, ધાતુનું કીધું છે ને, ધાતુનું તમને ફાઇન્ડ કર. તો આ ધાતુ બનશે આપણી માટે, તો એને મેં શું ધારી લીધું, એક્સ. પછી અહીંયા જે પ્લસ છે એ પ્લસને જ અહીંયા મેં મૂકેલો છે, એ પ્લસને જ ત્યાં મૂકેલો છે. તો પ્લસ 2Br પ્લસ 2An, એક્સ પ્લસ Br શું હશે, -1, આ 0, પ્લસ 1, તો એનો જવાબ આવે છે એક્સ પ્લસ 3. ચાલો પછી પ્લેટિનમ વાળું, પ્લેટિનમ Cl 4 2-, તો આ જે છે એને જ આપણે અહીંયા મૂકી દેવાનું છે ઇઝ ઇક્વલ ટુ કરીને. આનું તમને ફાઇન્ડ કરવાનું કીધું, જેને આપણે ધારી લીધો છે એક્સ, 4 ક્લોરિન, તો 4 Cl ઇઝ ઇક્વલ ટુ થઈ ગયા -2. તો એનું તમે સોલ્યુશન કરશો તો એક્સ ઇઝ ઇક્વલ ટુ આવશે શું ભાઈ, પ્લસ 2. ઓકે, અહીંયા જોજો, કે 3 એફિસિયન 6, તમારે કેનું નથી મેળવવાનું પણ એફીનું મેળવવાનું છે, કેનું નથી મેળવવાનું પણ એફીનું મેળવવાનું છે. આ તમારી માટે બંધ જે અહીંયા છે, અહીંયા કાંઈ ઓક્સિડેશન આંક નથી, તો અહીંયા શું આવશે ભાઈ, 0. ઓક્સિડેશન આંક હોય તો લખવાનું છે ને, તો શું થઈ જશે, 0. ઓકે, ચાલો હવે અહીંયા જોજો, કે તો પોટેશિયમ શું હોય, પ્લસ 1, એક્સ તમારે ફાઇન્ડ કરવાનો છે, સીએન શું હોય, -1, તો આ 3 થઈ ગયા, એક્સ તમારે ફાઇન્ડ કરવાનો છે, -6, એક્સ -3 ઇઝ ઇક્વલ ટુ 0, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ થઈ જશે પ્લસ. હવે જોજો, CRN આનું તમારે ફાઇન્ડ કરવાનું છે, એક્સ તમારે મેળવવાનો છે, અને અહીંયા કોઈ ઓક્સિડેશન આંક નથી એટલે મેં શું મૂકી દીધું, 0. એક્સ પ્લસ NH3 શું હોય, 0 હોય, Cl શું હોય, ક્લોરિન હંમેશા શું હોય, -1 હોય, એક્સ -3 ઇઝ ઇક્વલ ટુ 0, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયા ભાઈ, પ્લસ 3. આ રીતે તમે એને ફાઇન્ડ કરી શકો.